હવે આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરતા હતા ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયના દાખલાની તેને જ આપણે ફરીથી આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય એની અંદર કેટલાક દાખલાઓ છે જે આપણે આજના લેક્ચરમાં ગણવાના છે સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2.3 संबंध है एक केलरी बराबर 4.2 जूल हवे आना माटे फरीथी जो जूल એ ઉર્જાનો એકમ હોય તો એના માટે આપણે લખી શકીએ ઉર્જાનું પરિમાણિક સૂત્ર જે કદાચ તમને બધાને ખબર હશે તો ઉર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય તો ઉર્જાનું પરિમાણિક સૂત્ર આવશે m1 l2 t -2 ઉર્જા એટલે કાર્ય કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર આવી રીતે તમે મુકતા જશો તો એ તમને સૂત્ર મળશે m1 l2 t -2 હવે આની અંદર તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે एक जूल बराबर एक किलोग्राम मीटर स्क्वायर पर सेकेंड स्क्वायर लेवानु छे चलो एक जूल माटे आपने आपेलु छे एक किलोग्राम मीटर स्क्वायर पर सेकेंड स्क्वायर हवे एक नवी प्रणाली नो आपने उपयोग करवानो छे के जेनी अंदर दळनो एकम अल्फा किलोग्राम लंबाई बीटा मीटर अने समय गेमा सेकेंड नवी पद्धति नवी पद्धति ने अंदर चेंजेस करेला छे चेंजेस कह दो दळ अल्फा किलोग्राम मां लीधु छे लंबाई बीटा मीटर मां लीधेली छे अने समय गेमा सेकंड मां लीधेलो छे मतलब अहींया जे 1 किलोग्राम मीटर स्क्वायर पर सेकंड स्क्वायर हतु એની બદલે આલ્ફા કિલોગ્રામ બીટા મીટર અને ગેમા સેકન્ડ છે તો આપણે મેળવવાનું છે નવા એકમોના સંદર્ભે કેલરીનું મૂલ્ય શોધો આ પ્રણાલી ઉપરથી આપણે કેલરીનું મૂલ્ય શોધવાનું છે કેલરીનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા બે એકમ પદ્ધતિનો વિચાર કરશું કિલોગ્રામ મીટર સેકન્ડ એટલે MKS અને બીજી નવી એકમ પદ્ધતિ તો પેલા આ બે એકમ પદ્ધતિ વિશે આપણે વાત કરી લઈએ એક આવશે MKS એકમ પદ્ધતિ અને બીજો આવશે નવી એકમ પદ્ધતિ તો MKS એકમ પદ્ધતિની અંદર આપણને શું આપેલું છે તો સૌથી પહેલા કેટલું મૂલ્ય છે 4.2 માની લઈએ એને હું સ્મોલ n1 કહું છું તો n1 કેટલું 4.2 જૂલ ત્યારબાદ m કેપિટલ m એટલે દળ દળ કેટલું છે કિલોગ્રામ માં છે અહીંયા 1 છે મતલબ બધાનું મૂલ્ય 1 તો દળ કેટલું લેવાનું 1 કિલોગ્રામ l કેટલું આવશે 1 મીટર અને t સમય કેટલો આવશે 1 સેકન્ડ ચલો આટલું ક્લિયર હોય તો નવી એકમ પદ્ધતિને આપણે વાત કરીએ નવી એકમ પદ્ધતિ માટે n2 નું મૂલ્ય આપણને ખ્યાલ નથી જે આપણે શોધવાનું છે એની અંદર દળ કેમાં લીધેલું છે તો દળ લીધેલું છે આલ્ફા કિલોગ્રામ ત્યારબાદ લંબાઈ કેમાં લીધેલી છે બીટા મીટર અને સમય કેમાં લીધેલો છે ગેમા સેકન્ડ જો આપણે n2 નું મૂલ્ય મેળવવું હોય તો જૂની એકમ પદ્ધતિ મતલબ MKS એકમ પદ્ધતિ છે એમાં MNT ને આપણે આ સંખ્યા વડે ગુણીએ તો આપણને આખો જવાબ મળશે તો જૂની એકમ પદ્ધતિને સંખ્યા વડે ગુણતા આપણને જવાબ મળે છે ને એ જ વસ્તુ સામે નવી એકમ પદ્ધતિને ફરી પાછું સંખ્યા વડે ગુણતા આપણને કંઈક નવું મૂલ્ય મળશે એટલે આપણું સૂત્ર બનશે n1 ગુણ્યા આનું પરિમાણિક સૂત્ર બરાબર n2 ગુણ્યા આનું પરિમાણિક સૂત્ર તો હવે એ પરિમાણિક સૂત્રને આપણે સરખાવી નાખીએ તો હું અહીંયા સોલ્યુશનની શરૂઆત કરું છું n1 ઇન્ટુ m1 એક ઘાત L1 બે ઘાત અને T1 ની માઇનસ બે ઘાત ઇઝ ઇક્વલ ટુ N2 M2
L2 અને T2 આના ઉપરથી લખાય N2 is equal to N1 into જો હવે આપણે વાત કરીએ તો અહીંયા આવશે M1 ની 1 ઘાત M2 છેદમાં આવશે આ આખા પદની થાશે 1 ઘાત ત્યારબાદ L1 ના છેદમાં L2 એની થાય 2 ઘાત અને T1 ના છેદમાં T2 એની આવશે માઈનસ 2 ઘાત તો આના ઉપરથી N1 નું મૂલ્ય છે 4.2 જૂલ તો આ આવ્યું 4.2 ત્યારબાદ M1 એટલે કેટલું છે 1 કિલોગ્રામ ના છેદમાં M2 એટલે આલ્ફા 1 ઘાત પછી L1 મીટર ના છેદમાં L2 બીટા અને T1 સેકન્ડ ના છેદમાં ગેમા એટલે માઈનસ 2 ઘાત હવે અહીંયા આપણે આપેલું છે 1 કિલોગ્રામ 1 મીટર અને 1 સેકન્ડ તો આની સાથે પણ આપેલું છે આલ્ફા કિલોગ્રામ મતલબ અહીંયા જો આપણે એકમની ગણતરી ના કરીએ તો બાકીનું બધું ડાયરેક્ટ કેન્સલ થઈ જવાનું છે સેકન્ડ સેકન્ડ મીટર મીટર કિલોગ્રામ કિલોગ્રામ તો અહીંયા શું આવ્યું 4.2 આલ્ફા ની 1 ઘાત બીટા ની સોરી આલ્ફા માઈનસ 1 બીટા માઈનસ 2 અને ગેમા પ્લસ 2 આ આપણને N2 નું નવી એકમ પદ્ધતિમાં N2 નું મૂલ્ય મળશે ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો એક ક્વેશ્ચન છે સ્વાધ્યાય 2.5 એની અંદર આપણને કેટલીક મૂળભૂત માહિતી આપેલી છે જેનો આપણે પહેલા વાત કરી લઈએ કે લંબાઈનો એક નવો એકમ શોધવાનો છે જેની અંદર આપણે કીધેલું છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તમને બધાને ખ્યાલ હશે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કેટલી હોય 3×10⁸ મીટર પર સેકન્ડ આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેને આપણે c વડે દર્શાવીએ છીએ એ કેટલી લેવાની છે 1 એકમ અને પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે સમય આપેલો છે 8 મિનિટ અને 20 સેકન્ડ સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશને આવતા આટલો સમય લાગે છે તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય નવા એકમના સંદર્ભમાં અંતર કેટલું થશે એ ગોતવાનું છે ને એ અંતર શોધવા માટે આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને 1 એકમ તરીકે લેવાની છે તો જો આના સોલ્યુશનની આપણે વાત કરીએ તો સૌથી પહેલા લખાય કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય જો ઝડપ બરાબર અંતરના છેદના સમય હોય તો આના ઉપરથી અંતરનું સૂત્ર તમે લખી શકશો શું લખાય વેરી ગુડ ઝડપ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઓકે હજી એકવાર ઝડપ માટે જુઓ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે c જેટલી અને c કેટલું લેવાનું છે એકમ એકમ મતલબ 1 તો અહીંયા ઝડપ કેટલી 1 અને એને ગુણ્યા સમય ચલો સમય કેટલો છે એ આપણને આપેલો છે 8 મિનિટ 20 સેકન્ડ રૂપાંતરણ કરતા આવડતું હશે 1 મિનિટ ની સેકન્ડ 60 તો 8 મિનિટ ની કેટલી 8 6 48 એટલે 480 480 વત્તા 20 કેટલી થશે 500 તો આ શું આવે 509 એકમ અંતર નવા એકમમાં કેટલું થશે 500 જેટલું થાય ત્યારબાદ વચ્ચે એક ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન આપણે અત્યારે છોડી દેયા છે એના ઉપર હું તમને સ્પેશિયલ લેક્ચર આપીશ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2.5 કરશું એલએસડી માટેનો તો એ હમણાં આપણે છોડી દેયા છે એક બીજો તમને ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયનો 2.7 ક્વેશ્ચન નંબર 2.7 ની અંદર તમને આપેલું છે એક વિદ્યાર્થી 100 મોટરની ધરાવતો માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે તે 20 અવલોકનો નોંધે છે નક્કી કરે છે કે વાળની જાડાઈ 3.5 mm છે 100 મોટરની અવલોકનની સંખ્યા આપણા માટે આ ક્વેશ્ચન માટે કાંઈ ઉપયોગી નથી વાળની જાડાઈ
3.5 mm છે તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો તમને અહીંયા મોટવણી આપેલી છે મોટવણી છે 100 માઇક્રોસ્કોપમાં જે દેખાય છે એ પ્રતિબિંબ કહેવાય અને એ પ્રતિબિંબની જાડાઈ તમને આપેલી છે 3.5 mm અને આના ઉપરથી આપણે વાળની જાડાઈ વાળ મતલબ વસ્તુ વસ્તુની જાડાઈ કેટલી થાય એ શોધવાનું છે તો અહીંયા હું તમને એક શબ્દ સમજાવી દઉં જે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો એ શબ્દ છે મોટવણી મોટવણી એટલે શું થાય મોટવણીનો જો આપણે અર્થ કેવો હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુને જ્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે જ્યારે એનું અવલોકન કરવામાં આવે છે ત્યારે એ વસ્તુ છે એના કરતા કેટલી દેખાય છે જો શબ્દ પકડજો હું એમ કહું છું એ વસ્તુ છે એના કરતા કેટલી દેખાય છે મોટી એવું નથી કહેતો વસ્તુ છે એના કરતા એ અડધી દેખાય તો એની મોટવણી 0.5 થાય મતલબ એવું જરા પણ નહીં મગજમાં રાખતા કે વસ્તુ છે એના કરતા મોટી દેખાય તો જ મોટવણી ક્લિયર તો સૌથી પહેલા મોટવણી એટલે શું થાય તો મોટવણી એટલે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનું માપ પછી એ લંબાઈ હોય તો લંબાઈ કોણ હોય તો કોણ ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ તો આજના દિવસની અંદર આપણે એક સરસ મજાનું નવું સૂત્ર શીખ્યા છીએ એ સૂત્ર શું આવશે મોટવણી બરાબર પ્રતિબિંબનું માપ ના છેદમાં વસ્તુનું માપ તો અહીંયા આવશે બંનેની જાડાઈ ચાલો જો તમને આ સૂત્ર યાદ હોય આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે મોટવણીનો અર્થ છે સૂત્ર કરતા પણ તો હવે મોટવણીનો અર્થ જો તમને ખબર હોય તો આપણે વાળની જાડાઈ ગોતવાની છે તો વસ્તુની જાડાઈને સૂત્રનો કરતા બનાવી નાખીએ તો અહીંયા આવશે વાળની જાડાઈ બરાબર પ્રતિબિંબની જાડાઈના છેદમાં મોટવણી ચલો પ્રતિબિંબની જાડાઈ કેટલી આપેલી છે પ્રતિબિંબની જાડાઈ છે 3.5 અહીંયા હું મિલીમીટર ને એકમ સાથે લખું છું ના છેદમાં એની મોટવણી 100 એટલે આ જવાબ કેટલો આવશે 3.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મિલીમીટર તો વાળની જાડાઈ 3.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મિલીમીટર જેટલી હશે આવી જ એક વાત તમને ફરીથી એક બીજા સદીના ક્વેશ્ચનની અંદર કરેલી છે જેની અંદર પણ મોટવણી ગોતવાની છે પરંતુ એક ક્ષેત્રીય મોટવણી અને રેખીય મોટવણીની વાત છે જો મોટવણીનું સૂત્ર ક્લિયર હોય તો હવે આપણે ક્ષેત્રીય મોટવણી શોધી શકીએ અને ત્યારબાદ એના ઉપરથી રેખીય મોટવણી તરફ આગળ વધશું તો ફરીથી એક મોટવણી માટેનો જે ક્વેશ્ચન છે જે ક્વેશ્ચનને આપણે લઈ અને આગળ વધશું ચલો એ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2.9 સ્વાધ્યાય 2.9 એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે ફોટોગ્રાફ છે છે એનું ક્ષેત્રફળ તમને આપેલું છે મતલબ એ પ્રતિબિંબ થાય કે વસ્તુ થાય એ પહેલા આપણે નક્કી કરવું પડશે તો અહીં જે આપેલું છે એકવાર હું રકમ આખી વાંચી લઉં છું 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે અહીંયા સૌથી પહેલા તો તમને ક્વેશ્ચન થોડો સમજાવી દઉં કે સ્લાઇડ ઉપર જે વસ્તુ છે એ સ્લાઇડ ઉપરનું જે ચિત્ર છે એ આપણા માટે વસ્તુ થશે અને જે સ્ક્રીન ઉપર તમને મળે છે પડદા ઉપર એ મોટવણી થશે સોરી એ પ્રતિબિંબ થશે તો સૌથી પહેલા તો આપણે મોટવણી માટે બે વસ્તુ આપણને હોવી જોઈએ બંને વસ્તુ આપેલી છે એક આપેલી છે સ્લાઇડ ઉપર એટલે એ વસ્તુનું ક્ષેત્રફળ અને બીજું આપેલું છે પડદા ઉપરનું ક્ષેત્રફળ તો વસ્તુનું ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર અને પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર ચલો તો અહીંયા હું એટલું લખી નાખું છું પહેલા
વસ્તુનું ક્ષેત્રફળ એટલે સ્લાઇડનું ક્ષેત્રફળ જે તમને આપેલું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર અને પ્રતિબિંબનું ક્ષેત્રફળ તમને આપેલું છે 1.55 મીટર સ્ક્વેર ગોતવાનું છે રેખીય મોટવણી માટે પહેલા આપણને ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળ ઉપરથી ક્ષેત્રીય મોટવણી સૌપ્રથમ આપણને મળશે તો આના સોલ્યુશન માટે સૌથી પહેલા આપણે વાત કરશું ક્ષેત્રીય મોટવણી તો ક્ષેત્રીય મોટવણી માટે શું થાય પ્રતિબિંબના છેદમાં વસ્તુ એટલે અહીંયા લખાય પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું છે 1.55 મીટર સ્ક્વેર ના છેદમાં 1.75 સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર ના સેન્ટીમીટર સ્ક્વેર કરવા હોય તો આવશે 10^-4 મીટર ના સેન્ટીમીટર એટલે 10^-2 અને સ્ક્વેર છે તો એ થાય 10^-4 આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 0.8857 0.8857 into 10^-4 અથવા 88/57 આ શું મળ્યું ક્ષેત્રીય મોટવણી નો મતલબ એવો થાય કે તમે જે માની લે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર નો તમે જો ભાગ લ્યો તો એનું પ્રતિબિંબ તમને કેટલા મોટું દેખાય 8857 સેન્ટીમીટર સ્ક્વેર ફરીથી રિપીટ કરું છું ક્ષત્રિય મોટવણી નો અર્થ એવો થાય કે તમે 1 સેન્ટીમીટર સ્ક્વેર નું 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ નું એક વસ્તુ લ્યો તો એ વસ્તુનું પ્રતિબિંબ સ્ક્રીન ઉપર તમને કેવડું દેખાશે 8857 સેન્ટીમીટર સ્ક્વેર નું હવે અહીંયા તમને પૂછેલું છે એ પૂછેલું છે રેખીય મોટવણી શબ્દ સમજજો રેખીય મોટવણી પૂછેલું છે તો રેખીય મોટવણી મતલબ તમારે એક પરિમાણમાં જોઈએ છે ને તમને જવાબ મળ્યો ક્ષેત્રફળના સ્વરૂપમાં તો શું કરવું પડશે તો ક્ષેત્રફળ એ L સ્ક્વેર લંબાઈની 2 ઘાત થાય તો રેખીય મોટવણી માટે આપણે સિમ્પલ વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી કરી નાખશું એટલે આપણને રેખીય મોટવણી મળશે એટલે અહીંયા આવશે √8857 અને એ લગભગ આવશે 94.1 આ આપણને સૂત્ર મળશે રેખીય મોટવણીનું રેખીય મોટવણી 94.1 જેટલી થશે ત્યારબાદ હવે કેટલાક ખૂબ જ સેલા ક્વેશ્ચન આપેલા છે તો એ ક્વેશ્ચનને આપણે એક વખત ઝડપથી જોઈ લઈએ અધીના પ્રશ્નની અંદર વચ્ચે એક અલગથી લેક્ચર લઈ અને એક કન્સેપ્ટ હું તમને ભણાવવાનો છું એ કન્સેપ્ટ બાદ તમને જે એક સ્વાધ્યાયમાં ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનને આપણે ફરીથી આગળ જોઈશું ચલો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2.10 સાર્થક અંકો નક્કી કરવાના છે પહેલે ઝડપથી પહેલું તમને આપેલું છે 0.007 મીટર સ્ક્વેર સાર્થક અંકો પ્રથમ શૂન્યતર અંક એની આગળના તમામ શૂન્યો સાર્થક અંકો નથી તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી આવે 1 અને કયો સાર્થક અંક છે 7 તો આનો જવાબ આવશે સાર્થક અંકો 1 છે બીજું તમને આપેલું છે 2.64×10^24 એકમ જે પણ હોય એનાથી આપણે કોઈ મતલબ નથી ચલો 2.64 એટલે 3 સાર્થક અંકો અને 10^ એ સાર્થક અંકો નથી એટલે સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય 2 6 અને 4 કુલ 3 સાર્થક અંકો 0.2370 પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના કોઈ પણ અંકો સાર્થક અંકો નથી એટલે આ સાર્થક અંક આવશે નહીં આ 3 કહેવાય અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા અંતે આવતા શૂન્ય સાર્થક અંક છે
तो आ संख्या नी अंदर केटला सार्थक अंको थाशे चार। त्यारबाद तमने आपेलू छे 6.320 आनी अंदर सार्थक अंको केटला आवशे चलो बोलो झड़प थी चार कया कया 6, 3, 2 अने 0। त्यारबाद तमने आपेलू छे 6.032 न्यूटन मीटर न्यूटन पर मीटर स्क्वेर। બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા તમામ શૂન્યો સાર્થક અંકો છે તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય 4 અને ત્યારબાદ તમને આપેલું છે 0.0006032 મીટર સ્ક્વેર। પ્રથમ શૂન્યતર અંક સિવાયના તમામ અંકો સાર્થક અંકો नथी, तो कुल सार्थक अंकों की संख्या यहाँ पर कितनी आवश्यक है 4। अन्य पची हजी एक क्वेश्चन तुमने आपे लो छे एक लंबचौरस पातली धातु की तख्ती नी लंबाई पौड़ाई ने जड़ाई तुमने आपे ली छे सार्थक अंकों ने ध्यान पर रखी अन्य तख्ती नू क्षेत्रफल अन्य कद नकी करो आपने जगह गाओ तख्ती नू क्षेत्रफल अन्य कद नकी करवानो जे क्वेश्चन हतो एवो ज क्वेश्चन फरीथी अहीं आपेलो छे तो ए क्वेश्चन नी अंदर सूत्र कदाच आपने खबर हे तो सूत्र नो उपयोग करी અને હું સીધો સીધો અહીંયા જવાબ લખી અને જવાબમાં કેટલા સાર્થક અંકો લખવા એ તમને જણાવી દઈશ અને સૂત્રમાં કેવી રીતે શું આવે એ કદાચ તમને લોકોને ખબર હશે નહીં ખબર હોય તો હું તમને અહીંયા સૂત્ર પણ ફરીથી પાછું એક વખત રિપીટ કરી દઈશ તો હવે આપણે જઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.11 થોડીક એવી ગણતરી હું અહીંયા સીધી લખવાનો છું જે તમે તમારી મેળે કરી શકશો તમને આપેલું છે લંબચોરસ પાતળી ધાતુની તક્તીની लंबाई पहुंचाई अने झाड़ाई अनुक्रम है लंबाई आपने लिखा है 4.234 मीटर L बराबर 4.234 मीटर पहुंचाई आपने लिखा है 1.005 मीटर 1.005 मीटर अने झाड़ाई आपने लिखा है 2.01 सेंटीमीटर 2.01 સેન્ટીમીટર સૌથી પહેલા તો આ ત્રણે ત્રણ એક જ એકમમાં હોય છે તો આને હું મીટરમાં લખી નાખું છું 0.0201 મીટર ચલો આટલું ક્લિયર છે તો હવે આપણી પાસે L B અને H ત્રણે ત્રણના મૂલ્ય આપેલા છે એના ઉપરથી આપણે શોધવાનું છે તેનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધવાનું હોય તો એક લંબચોરસ ધાતુની તક્તી છે ધાતુની તક્તી માટે એની 6 સપાટી હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ તો એની 6 સપાટી હોય અને 6 સપાટી ઉપરથી એના જો આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો એક ક્ષેત્રફળનું સૂત્ર આવશે તો આપણે કંઈક આવી રીતે ગણતરી કરવી પડશે આ ગણતરી કરવા માટે ચલો બધાની હું અહીંયા સીધી કિંમત મૂકી દઉં છું ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ L 4.234 ઇન્ટુ B 1.005 પ્લસ BH B 1.005 ઇન્ટુ H 0.0201 प्लस 2LH L 4.234 इनटू H 0.0201 अनि तो मैं गणत्री कर सो इतने गणत्री जवाब आओ से बेबड़े जो आपने बधाने गुणी नाखे तो ये जवाब आओ से 8.51034 आने गुणिया बे એટલે એ આવશે 8.51034 પ્લસ 0.0404010 અને ત્રીજી સંખ્યા આવે છે 0.1702068
ઘોડા ની અંદર જો તમે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણતરી ચેક કરશો તો આપણે જવાબ કેમાં લખવો જોઈએ જવાબ લખવા માટે ક્ષેત્રફળ ગોતવાનું હતું એના માટે તમે લંબાઈ અને પહોળાઈની કઈ વાત કરેલી છે લંબાઈમાં સાર્થક અંકો 4 પહોળાઈમાં 4 અને જાડાઈમાં 3 છે મતલબ આપણો જે છેલ્લો જવાબ આવશે એ છેલ્લો જવાબ જો તમે આનો સરવાળો કરશો તો એ તમને મળશે 8.7209478 મીટર સ્ક્વેર આજે તમને જવાબ મળ્યો એ જવાબ શું બતાવે છે તો એની અંદર સાર્થક અંકો આપણે હવે ગણવાના છે તો આમાં લંબાઈમાં કેટલા સાર્થક અંકો છે 4 પહોળાઈમાં કેટલા છે 4 ઊંચાઈમાં 3 છે જ્યારે તમે જવાબ ગણતરી કરીને લઈ આવો છો તો તમારે મિનિમમ સાર્થક અંકો ધ્યાનમાં રાખવા પડે મતલબ મિનિમમ સાર્થક અંકો એટલે કેટલા 3 અંકો સુધી જવું પડે તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને ક્ષેત્રફળ જોઈને આપણે એ વડે દર્શાવીએ તો કેટલું આવશે 8.72 મીટર સ્ક્વેર હવે આના પછી તમને એની અંદર ગોતવાનું કીધું છે કદ કદ માટે સીધું સૂત્ર આવશે LBH કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ એટલે 4.234 1.005 0.0201 આ બંનેનો જો આપણે ગુણાકાર કરશું તો ત્રણેયનો ગુણાકાર કરતા આપણને છેલ્લો જવાબ આવશે 0.08552897 28917 અને આ ગણતરીની અંદર 4 4 અને 3 તો લઘુત્તમ સાર્થક અંકો 3 છે તો આપણે કદને 3 સાર્થક અંકો સુધી લખવું જોઈએ એટલે 0.0855 અને મીટર ક્યુબ 0.0855 મીટર ક્યુબ પરંતુ જો તમે અહીંયા જોશો તો આ છેલ્લો અંક 5 પછીનો અંક 2 છે જેને તમે રાઉન્ડ ઓફ કરો છો એને રાઉન્ડ ઓફ કરશો તો અહીંયા 2 ની બદલે શું આવશે 3 બીજો એક નિયમ આપણે એ જોઈ ગયા છે કે છેલ્લેથી બીજો અંક જો 5 હોય એક સ્પેશિયલ કેસ છેલ્લેથી બીજો અંક 5 હોય તો આમાં 1 નો ઉમેરો થાય મતલબ બુક પ્રમાણે આ જવાબ છે પરંતુ જો કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામ માં તમારો જવાબ શું થશે 0.0856 મીટર ક્યુબ ક્લિયર છે તો આ વાત થઈ તકતીના કદ માટેની આવો જ એક ક્વેશ્ચન તમને ફરી પાછો બોક્સ નું કુલ દળ અને એના તફાવત માટે આપેલો છે એ પણ તમે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણી શકશો હવે ફરીથી એક નવો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ઉપર આપણે આગળ વધશું નેક્સ્ટ લેક્ચર ની અંદર તો તમે આજના દિવસમાં હોમવર્ક ની અંદર તમે જોઈ શકશો આના જેવા દાખલા છે સ્વાધ્યાયનો 2.12 જેની અંદર પણ માત્ર સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને ગણતરી કરેલી છે તો ફરીથી નેક્સ્ટ લેક્ચર ની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ